જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? આજનો આપણો વિષય છે ગણિત, અને ગણિતમાં આજે આપણે શું શીખવાના છે? ચડતો ક્રમ. તો અહીંયા સંખ્યા લખેલી છે, હવે ચડતો ક્રમ લખો. તો અહીંયા આડા ઓળા અંક આપેલા છે, તો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલા આપણે શીખી ગયા ચડતો ક્રમ કરવો. તો આ રીતના દાખલ ચડીએ પછી શું આવે? તો આમાં 17 છે.
તેમની બે વીસ હવે નીચે અમે લાઈનમાં લીધું છે બરોબર અગિયાર આમાં બધા મિક્સમાં પણ આવી શકે પણ તો તમને આવડવું જોઈએ આને એક એક લાઈન લીધેલી છે કે તમને ખ્યાલ આવે કેમ કે હજી તમે નાના છો અને આ શરૂઆત છે એટલે એક એક લાઈનમાં તમને શીખવાડું છું બરોબર હવે આ કઈ લાઈન છે 21 ની લાઈન છે તો અહીંયા 21 ની લાઈન લખતી નથી પણ તમારે બંને એટલે બગને 21 ની લાઈન અહીંયા જોવાની રહેશે તમે જોતા જશો ને એટલે ખ્યાલ આવશે તો પહેલા શું હોય બગડે 21 અહીંયા બગડે 21 લખેલા છે અહીંયા 13 લખશું બગડે 13 21 હવે 21 પછી શું આવે કે 22 22 આમાં છે 9 પછી શું આવે 23 23 આમાં છે નથી પછી શું આવે 24 આમાં 24 છે ઓકે હા છે અહીંયા લખીશું આપણે બગડે ચોકડે 24 હવે 24 પછી શું આવે બાળકો 25 તો આમાં 25 છે દેખાય છે ને હા અહીંયા આ છે ને અહીંયા લખીશું બગડે 5 25 હવે 25 પછી શું આવે 26 આમાં 26 છે 9 26 પછી 27 ઓકે તો અહીંયા આવ્યા છે ને શુભ બગડે સાથે 27 હું 27 પછી શું આવે 28 આમાં છે ઓકે નહીં પછી બગડે નો જે 29 છે ઓકે હા અહીંયા આવ્યા છે ને તો એ બગડે નો જે 29 આપણે અહીંયા લખવાના રહેશે તો આ બધી સંખ્યા અહીંયા નીચે આવી ગઈ તો આવી રીતના તમારે ચડતો ક્રમ શીખવાનો છે તો ચડતા ક્રમમાં પહેલા શું આવે કેવી સંખ્યા આવે નાની પહેલા કઈ આવે નાની અને છેલ્લે કઈ આવે મોટી એ તમારે ખાસ યાદ રાખવાનો છે જય શ્રી કૃષ્ણ